वाक्य शू छे सी इज माय मदर सी इज माय मदर सी એટલે કે सी એટલે તેણી सी એટલે શું થશે તેણી ઇઝ એટલે છે માય મધર એટલે મારી માતા મધર એટલે માતા માય એટલે મારી તેણી મારી માય એટલે મારી મધર એટલે માતા મધર એટલે તેણી મારી માતા છે ઇઝ એટલે છે ઇઝ એટલે છે તેણી મારી માતા છે શી એટલે તેણી ઇઝ એટલે છે માય એટલે મારી મધર એટલે માતા તો શું થયું તેણી મારી માતા છે વાક્ય નંબર 2 હી ઇઝ માય બ્રધર હી ઇઝ માય બ્રધર હી એટલે તે હી એટલે તે હી એટલે શું થશે તે ઇઝ એટલે છે માય એટલે મારો બ્રધર એટલે ભાઈ તો આપણે શું લખીશું તે મારો બ્રધર એટલે ભાઈ બ્રધર એટલે ભાઈ ઇઝ એટલે છે ઇઝ એટલે છે તો શું બન્યું વાક્ય તે મારો ભાઈ છે હી એટલે તે ઇઝ એટલે છે માય એટલે મારો બ્રધર એટલે ભાઈ તો શું થયું હી ઇઝ માય બ્રધર તેનું ગુજરાતી આપણે શું કર્યું તે મારો ભાઈ છે પછીનું વાક્ય હી ઇઝ માય ગ્રાન્ડફાધર તો ગ્રાન્ડફાધર એટલે આપણે આગળ શીખી ગયા શું થાય ગ્રાન્ડફાધર એટલે દાદા શું થાય ગ્રાન્ડફાધર એટલે દાદા હી એટલે તે શું લખ્યું હી એટલે તે શું લખ્યું આપણે તે ઇઝ એટલે છે માય ગ્રાન્ડફાધર મારા દાદા શું લખીશું આપણે મારા દાદા છે મારા દાદા છે હી એટલે તે ઇઝ એટલે છે માય એટલે મારા ગ્રાન્ડફાધર એટલે દાદા હી ઇઝ માય ગ્રાન્ડફાધર તો તે મારા દાદા છે તે ગુજરાતી આપણે શું કર્યું તે મારા દાદા છે પછી માય નેમ ઇઝ રાજ માય એટલે મારું નેમ એટલે નામ ઇઝ એટલે છે રાજ શું છે વ્યક્તિનું નામ તો આપણે રાજ એટલે રાજ શું લખવાનું રાજ માય એટલે મારું માય એટલે મારું નેમ એટલે નામ મારું નામ શું છે રાજ રાજ મારું નામ રાજ છે મારું નામ રાજ છે માય એટલે મારું નેમ એટલે નામ ઇઝ એટલે છે રાજ એટલે રાજ માય નેમ ઇઝ રાજ તો શું બન્યું વાક્ય ગુજરાતી મારું નામ રાજ છે પછીનું વાક્ય મહેશભાઈ ઇઝ માય અંકલ મહેશભાઈ ઇઝ માય અંકલ મહેશભાઈ શું છે વ્યક્તિનું નામ મહેશભાઈ તો ગુજરાતી શું થશે મહેશભાઈ ઇઝ એટલે છે માય એટલે મારા અંકલ એટલે કાકા તો આપણે શું લખવાનું છે અહીંયા મહેશભાઈ એટલે આપણે શું લખીશું મહેશભાઈ શું છે ઇઝ માય અંકલ શું છે મારા કાકા છે તો આપણે શું લખીશું મહેશભાઈ મારા કાકા છે શું લખીશું મહેશભાઈ મારા કાકા છે મહેશભાઈ મારા કાકા છે મહેશભાઈ ઇઝ માય અંકલ તો શું ગુજરાતીમાં આપણે બન્યું મહેશભાઈ મારા કાકા છે હવે આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈએ શું છે ખૂટતા અક્ષરો લખો ખૂટતા અક્ષરો લખો આપણે અહીંયા શું કરવાનું છે અહીંયા આપણે સ્પેલિંગ આપેલા છે તે ખૂટે છે એટલે કે એ અધૂરા છે અને અહીંયા આપણે તેનું ગુજરાતી અર્થ આપેલો છે તો તેના પરથી આપણે સ્પેલિંગ પૂર્ણ કરવાના છે ચાલો તો શું છે એ ખાલી જગ્યા ટી એચ ઈ આર અને અહીંયા કૌંસમાં શું આપેલું છે પિતા તો પિતાનું સ્પેલિંગ શું થશે એ એ ટી એચ ઈ આર તો આપણે અહીંયા શું ઘટે છે એ એ એ ઈ એ ઈ આર થઈ ગયું આપણું સ્પેલિંગ પૂર્ણ પછી શું છે એ એ એમ ખાલી જગ્યા એ વાય તો અહીંયા શું
A-A-M-I-L-Y सो थसे family, family एकले कुटुंब अहीं शुं घटे छे A-A-M-I A-A-M-I-L-Y family एकले कुटुंब पछी L खाली जग्या V E अने अहीं कौंस मां शुं आपेलुं छे चाहो तो चाहवा ना अंग्रेजी मां शुं लव लव एटले चाहो तो L O V E लव लव एटले चाहो तो आपणे शुं घट्युं अहीं ओ L O V E लव एटले चाहो पछी 4 नंबर A U खाली जग्या T अने कौंस मां काकी तो काकी ने आपणे शुं कहीशुं आज आज एटले काकी तो तेनो स्पेलिंग A U N T અહીં શું ઘટે છે n તો આપણે શું લખીશું અહીંયા a a u n t આંટ એટલે કાકી પેલો આપણે શું બન્યો f a t h e r ફાધર ફાધર એટલે પિતા પછી f a m i l y ફેમિલી એટલે કુટુંબ પછી l o v e લવ એટલે ચાહો અને છેલ્લો આપણે શું બનાવ્યો a u n t આ એટલે કાકી ચાલો બાળકો મજા આવીને હવે આપણે ફરી મળીશું